પત્તાની આ રમત આપે ક્યારેક ને ક્યારેક તો રમી જ હશે. માત્ર ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આ પત્તાની રમતનો જાદુ જોવા મળે છે. પરંતુ શું આપ જાણો છો કે પત્તા રમવાની શરૂઆત શા માટે થઈ હતી અને કોણે કરી હતી? તો આ વિડીયોમાં આ જ બાબત આપણે જાણીશું. હું છું આપની સાથે કલ્પના શાહ. ઇતિહાસના પાના ફંફોસતા જાણવા મળ્યું કે પ્લે કાર્ડની શરૂઆત ચીનમાં થઈ હતી. ઈસવીસનની 9મી અને 10મી સદીમાં આ પત્તા રમવાની શરૂઆત થઈ હોવાનું જાણવા મળે છે. ચીની લેખિકા સુઈના જણાવ્યા પ્રમાણે તાંગના એક સમ્રાટ હતા અને હતી તેમની એક રાજકુમારી જેનું નામ હતું તોંગચાંગ. તે સમય પસાર કરવા માટે પરિવારના સભ્યો સાથે લીફ ગેમ રમતા હતા. કહેવાય છે કે ચીનના રાજવંશના સમયથી આ પત્તાની રમતનો ઇતિહાસ છે તે ચાલ્યો આવે છે. તે સમયે પણ આ પત્તા અસ્તિત્વ ધરાવતા હતા. ચીન પછી યુરોપ અને યુરોપ પછી ભારતમાં પ્લે કાર્ડ રમવાની શરૂઆત થઈ. પ્લેઇંગ કાર્ડ ઈસવીસનની 13મી સદીમાં યુરોપમાં પહોંચ્યા હોવાનું પણ કેટલાક લોકો માને છે. જો કે સમય જતાં કાર્ડ ખેલવાનું પ્રમાણ એટલું વધી ગયું કે તેના પર પ્રતિબંધ લાદવાની જરૂર પડી. ઇતિહાસકાર માઇકલ ડાયટે તેના પુસ્તક ધ ગેમ ઓફ ટેરામાં લખ્યું છે કે પેરિસમાં એક અધ્યાદેશ લાવીને આ ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. હવે આ પ્રયોગ સફળ રહ્યો તો બાદમાં આખા યુરોપમાં આ રીતે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. કહેવાય છે કે દરેક વ્યક્તિ કાર્ડ રમતી હતી. રાજા, રંક, ગણિકા, નાવિકો અને એટલી હદે કે કેદીઓ પણ. પહેલાના સમયમાં કાર્ડના પાછળના ભાગમાં કોઈ ચિત્ર કે લખાણ નહોતું. પ્રાચીન ચીનમાં મની કાર્ડ્સમાં 4 સૂટ્સ એટલે કે એક જ રંગના પત્તાનો સેટ હોય તેવી ગોઠવણ હતી. જો કે સમય જતાં આ કાર્ડમાં ઘણા બધા ફેરફાર થતા ગયા. કાર્ડના નામ, રંગ, પ્રતીક અને ડિઝાઇન સમયાંતરે બદલાતા રહ્યા અને ધીરે ધીરે 52 કાર્ડ સુધીની રમત અસ્તિત્વમાં આવી, જે આજે પણ આપણે રમી રહ્યા છીએ. આવી જ રીતે 1867માં પહેલીવાર અમેરિકન મુદ્રિત ડેકમાં જોકરનો સમાવેશ કરાયો. પરંતુ 19મી સદીની શરૂઆતમાં પત્તામાં લિથોગ્રાફિક પ્રિન્ટની શરૂઆત થઈ. પત્તામાં પ્રિન્ટની શરૂઆત ક્યારથી થઈ તેની વાત કરીએ તો 19મી સદીમાં પત્તામાં લિથોગ્રાફિક ડિઝાઇન આવી, જેમાં ટપકા, સિતારા, અન્ય સરળ પ્રિન્ટિંગ પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા. પ્લેઇંગ કાર્ડ્સ પ્રિન્ટ કરવા માટે કાગળ, શાહી અને પ્રેસની આવશ્યકતા છે. તેમાં હાર્ટ, ઘંટડી, પાંદડા, તલવાર, કપ અને સિક્કા વગેરે પણ જોવા મળે છે. ચીન પછી યુરોપ અને ભારતમાં આ રમત પ્રવેશી હતી. પ્રાચીન સમયથી તાશની આ રમતનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ જોવા મળે છે. તે સમયે કાર્ડમાં અંદાજે 12 પત્તા હતા અને તેના પર લાખ કે અન્ય કોઈ પદાર્થની મદદથી આ રીતે ચિત્રો દોરવામાં આવતા હતા.